So hello ji, hello and welcome to my channel. Hi. So basically આ વ્લોગ થવાનો છે. બેઝિકલી આ વ્લોગ થવાનો છે મારા મોટા બાપાના છોકરા છોકરીના મેરેજ છે. સો અમે છોકરાની છોકરીની છોકરા અને છોકરા અને છોકરી દીકરો અને દીકરી બે ભાઈ બેન. હા તો અત્યારનો વ્લોગ છે ને કે અમે લોકો કેવી રીતે બધું પ્રિપેર કર્યું છે, કેટલા કેટલા મતલબ ફંક્શન તો બધાને એઝ યુઝ્યુઅલ જેવા બધાનું હોય એવા જ છે, પણ અમે લોકો કેવી રીતે રેડી થયા છે અને શું કઈક નાની મોટી વસ્તુ હાલતી હોય. બેઝિકલી મેરેજ પહેલાનું જે કંઈ પણ, હા મતલબ કે મેરેજ પહેલાનું જે કંઈ પણ હોય કે જ્યારે બધી તૈયારી થતી હોય તે છે. અત્યારે મારી બેન છે ને મને અહીંયા થોડીક એવી મહેંદી મૂકી દેશે, કેમ કે મને બેસતા બહુ આળસ થાય ને હું એક જગ્યાએ બેસી ન શકું, એટલે માટે થોડીક એવી પાછળ જ મુકાવી આગળ પોણા 12 વાગે. હા અને રાતે અત્યારે 12:15 વાગે છે અને હું મહેંદી મુકાવું છું. સો યા ફટાફટ આપણે મહેંદી મૂકી લઈએ, પછી મારી મમ્મી મૂકશે. મારે થોડીક એટલીક આટલીક જ કરવી છે, આટલીક આટલીક જ આટલીકમાં જ વાર લાગશે, હાલ પછી કરી દઉં. તો ચાલો બાય બાય. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. અને મહેંદી લાગી ગઈ છે મારી બે હાથમાં. મેં બહુ કંઈ વધારે નથી કરી, કેમ કે આમ એક જગ્યાએ હું બેસી ના શકું. અને મમ્મી અહીંયા બધું પેક કરે છે, મારો સામાન હજી પેક કરવાનો બાકી છે. હું હવે કરીશ બધું પેક છેલ્લે. હા સો અહીંયા મારો અડધો સામાન પેક થયો છે, અડધો નથી થયો, એવું બધું ચાલે છે. હવે બધો સામાન પ્રોપરલી પેક કરીને પછી નીકળવાનું થશે. એ ગાઈઝ, મેં અત્યારે નાહી લીધું છે અને અહીંયા મારી બધી આ પેકિંગ ચાલે છે. હું બધું જ પેક કરું છું હવે, અને પછી હવે આપણે એરેક નીકળશું. આ ત્રીજી ચોથી વાર હું બોલી કે નીકળશું, પણ હજી હું નીકળી નથી ઘરમાંથી. તો હવે આ લાસ્ટ પેકિંગ છે, બધું મેકઅપનો સામાન હું ગોઠવી લઉં અને પછી આપણે થોડી વારમાં નીકળશું. તો ગાઈઝ, અમે પાલખડા પહોંચી ગયા છીએ ને. અત્યારે હું રસ્તા ઉપર આમ ત્યાં વડાકા લાવું હું બેગ, એવું નથી, પણ અમારે સામેની બાજુ ઉતરવું પડે, કેમ કે વચ્ચે આવી રીતે રોડ બની ગયો એટલા માટે. સો હવે આપણે એન્ટર થઈએ છીએ. હું તમને બતાવું ટ્રસ્ટનો રોડ છે, જો નહીં દેખાય બટિયા જો મારી મમ્મી આવે. હવે આપણે અંદર જઈએ અને અંદર જઈએ પછી બધાને મળીએ. ઓહો, પહેલાં અમે અહીંયા દર્શન કરશું અમારા સતી માતાજીના મંદિરે, પછી મંદિર જશું. મારી મમ્મી પાછળ ધીમે ધીમે હાલીને આવે હે. આ હે ને, અમને અહીંયા અંદર જઈએ તો વાં છે, તમને કોઈ નહીં દેખાય. ઝૂમ ઝૂમ કરો, કદાચ દેખાય. જો અહીંયા જો આ વ્હાઇટ વ્હાઇટ દેખાય, એને અહીં લોકો કાંઈક કાંઈક કરે છે અને એ અમને દેખી ગયા. એને બેગ પકડવા દીધું. હું અને મમ્મી અમે હાલીને જાઉં, કેમ કે અમને એના બીક લાગે ક્યાંક પાડે પાડે તો આવડે એમ તો નહીં, પણ અમે હાલીને જઈએ છીએ. ચખી ચપલીનો માળો, ઘરની માલકીન માલિક માલકીનને ખબર નહીં, પણ એ અહીંયા બેઠા છે. બધુડું કેવું છે એનું નાનું એવું ઘર. તો ગાઈઝ, આને અપર લિપ્સ કરીને આવી નથી કે લાલ લાલ દેખાય, કે લાલ માથી મોઢો અંતર થયો. હવે શેના કાંતા હું અમારી સારું છે ને અનિતા ઈ તારે જ રાખવાનો, તું મારી પાસે જ લઈ જાય. અહીંયા છગલો છગલો, તું કાં સુઈ ગયો? શું ગાઈસ, અહીંયા હેને બધા મીન દિન વાલે હે. તો ના જવાનું વિચારી ગઈ હું મારી મમ્મી. ગરમ પાણી હોય તો જ મારી હિંમત થાય અત્યારે તો ઠુંગરાઈ રે ઠંડા વાળી ઠંડીની ઠંડી છે અત્યારે સવાર સવારની. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે બધા ઉઠી ગયા છે, હવે બધા નાહીને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ અને પછી જઈશું મોટા બાપાના ઘરે, કેમ કે આજે માંડવો છે. અત્યારે 9 વાગ્યાનું મુહૂર્ત છે, અત્યારે આઈ થિંક શું 7 વાગ્યા છે. પછી હવે બધા રેડી થાય અને પછી ડાયરેક્ટ ત્યાં જઈને બતાવું. પણ મેં છે ને હાવ ગંધારામ ગંધારી ખબર પડી દી કે ચાલો દૂધ પૂરું થઈ ગયું, કાં તો મારી ડાબી આંખ ફળકતી હતી. મને એમ કે સારું થાય તો સારું ન થયું, ખરાબ થયું, દૂધ પૂરું થઈ ગયું. કઈ સમય ત્રણેય લેટ થઈ ગયા, બધા પૂગી ગયા છીએ અને
એઝ યુઝ્યુઅલ અમે લોકો લેટ થઈ ગયા છીએ અને હવે ફટાફટ જઈએ છીએ. અમારી ત્રણેય હું તમને છે ને પછી આઉટફિટ બતાવીશ. તમે ફટાફટ આવો. અત્યારે માંડવાનું બધું થાય છે અને મેં ફોટા બધા મસ્ત મસ્ત ક્લિક કરી લીધા છે. એકલી અત્યારે લેવા બધા નથી થયા પણ થયા છે થોડા કહેવાય. એમ અત્યારે સાંજ થઈ ગઈ છે અને હવે ગોતીડો લેવાનો છે. મને આવે આળસ, અમે કાંઈ બદલાવતા નથી. હું થોડું થોડું બધું બતાવવાની કોશિશ કરું અને થાકી ગઈ હતી બહુ પડે. તમે સૂઈ ગયા હતા, હું ને આવડ્યા જૂતા ઈ જોવે હે કે ઈ એમ જોવે કે હું જાડી થઈ કે નહીં. ખબર અમારે અક્ષકલે અમારા ગામડે આવી ગઈ. એ મસ્ત લાગે. અમે જરી બેસ્ટ ખુશા. અમારી જરી ખારી નથી અમારી ટ્વિન. અમારી ટ્વિન છે. અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે અહીંયા બારે એવું લેમ્ભેર લેમ થોડા કેવા દેખાય છે પણ હવે રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈશું દંડિયારાસમાં. હજી તો કોઈ ત્યાં આવ્યું પણ નથી. ખાલી મ્યુઝિક વાગે. મેં તમને કીધું ને અમારે હે મ્યુઝિક વાગે ને કે બોલાવે છે ભાઈ હાલો બીજા એમ નહીં. હા એમ પણ મ્યુઝિક વાગે તો હજી કોઈ આવ્યું ન હોય. પહેલા તો કોઈ આવ્યું જ ન હોય. અમે બે સેમ સેમ પીરી છે અને ફાઇનલી અમે નીકળી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ. હલો હલો ખાઈ છે પણ આજો બાપા એટલે બાયું નો આવું કરે ને તો ઈ શું કહેવાય પ્રસંગ ન કહેવાય. ખાતા ને અને આ ગાઈઝ કઈક અલગ આમાં શું છે એ મને કહેજો કોમેન્ટમાં. બળવા કોઈ જાતિ નહીં હો. બળવા કોઈ જાતિ